મિત્રો, આજે આ યાદે એપિસોડનો ત્રીજો અને કદાચ અંતિમ ભાગ છે. આપણી જૂની યાદોને તાજી કરતો આજનો આ એપિસોડ ઘણાને ચોક્કસ ખુશી આપશે અને ઘણાની આંખોના ખૂણા ભીંજવી જશે. પરંતુ યકીન માનજો, તમારું દિલ દુખાવવાનો મારો કોઈ ઈરાદો નથી. તો ચાલો આજે તમને વલસાડ સાયન્સ કોલેજની યાદોની સફરે લઈ જાઉં. જી હા, વલસાડ સાયન્સ કોલેજ માનો આ જ નામ છે કોલેજનું. એ તો આજે બિલાડીના ટોપની જેમ ગલી ગલીએ કોલેજો ખુલી ગઈ એના કારણે નામ પણ યાદ રાખવું પડ્યું. નહીં તો પેઢીઓ સુધી વલસાડ સાયન્સ કોલેજ આ જ નામ ચાલતું. જી, BKM સાયન્સ કોલેજ, બલ્લુભાઈ કૃષ્ણલાલ મજુમદાર સાયન્સ કોલેજ, વલસાડ. તો ચાલો આજે તમને વલસાડ સાયન્સ કોલેજની યાદોની સફરે લઈ જાઉં. સીધું સાયન્સ કોલેજ એમને એમ ન જવાય, કેમ કે કોલેજમાં સ્વયંભૂ પ્રગટેલી એક વિચારધારા હતી, અપડાઉનવાળા અને સિટીવાળા. તો કોલેજ જતા એ સમયનું વલસાડનું આ રેલવે સ્ટેશન હવે તો એની કાયાપલટ થઈ ગઈ છે, એ આપમાંના ઘણા બધા જાણતા જ હશો. આ એ પ્લેટફોર્મ કે જ્યાં ટ્રેનને ગાડી જ કહેતા, એની યાદ ન કરીએ તો કેમ ચાલે. આ રેલવેનો બ્રિજનો દાદર કે જ્યાં તમે કે તમારામાંના ઘણા પોતાના મિત્રો, બહેનપણીઓ કે કોઈ ખાસ જોડે કલાકો સુધી બેસીને વાતો કરતા, બની શકે એ જોડે બેસનાર આજે જોડે હશે, ક્યાં તમે બીજા જોડે અને એ બીજા જોડે હશે. એક કામ કરજો ને, તમને તમારા ભાઈબંધ કે સહેલીની યાદ આવે ને તો ચોક્કસ આ વિડીયો શેર કરીને જણાવજો કે તારી યાદ આવી એટલે તને આ ફોન કર્યો. પણ હા, જોજો, ક્યાંક તમારા યાદ કરવાથી એની જિંદગીમાં કોઈ તકલીફ ના ઊભી થાય. પણ પવિત્રતાથી ફોન કરીને યાદ કરવામાં વાંધો નથી હેં કે. અહીં થોડી આગળ પાર્સલ ઓફિસ હતી, જ્યાં રિક્ષા પકડવા કે બસ સ્ટેન્ડ જવા અને ખાસ કરીને રેલવેનો પાસ પૂરો થઈ ગયો હોય ને ત્યારે શોર્ટકટ મારતા. ચાલો થોડા આગળ જઈએ. આ લક્ષ્મી ટોકીસ, એની બાજુમાંથી બસ સ્ટેન્ડ જવાનો એક શોર્ટકટ હતો, જ્યાંથી ઘણા એ કોલેજમાં જવા માટે બસ પકડી હશે. અને આ જે છે એ લક્ષ્મી ટોકીસ, એ સમયનો મલ્ટીપ્લેક્સ, મોટા ભાગે દર શુક્રવારે એક નવી પિક્ચર, અને સવાર સવારમાં પણ ઘણાએ મોર્નિંગ શો પણ જોયા હશે. હા કે આ જે પાર્કિંગ વાળો ભાગ દેખાય છે ત્યાં નવરંગ લસ્સી હતી, બેળપુરીની દુકાન હતી, એક જબરજસ્ત હેંગ આઉટ સાઇટ. ચાલો કોલેજ જઈએ. આ કોલેજ રોડ છે, અહીં ક્યાંક ગ્રીમેન્ટ થિયેટર હતું, કદાચ આ જ જગ્યા છે. કમેન્ટમાં જણાવજો અગર ભૂલ થઈ ગઈ હોય તો, કેમ કે એટલું બધું બદલાઈ ગયું છે કે ઓળખવું મુશ્કેલ થઈ ગયું છે. અને અમે ભણતા ત્યારે આ રોડ પર આ એક જ ઊંચું બિલ્ડિંગ હતું, જેનું નામ કદાચ નીલકમળ હતું. ત્યારે હાઈરાઈઝ બિલ્ડિંગ એટલે તો બહુ મોટી નવાઈ કહેવાતી હતી. લો, આવી ગયા કોલેજ રોડ ઉપર. આ છે કોમર્સ કોલેજ અને આર્ટ્સ કોલેજ, પણ એ જરા સમયના અભાવે પછી વળતી વખતે કદાચ જોઈએ. આ છે BKM સાયન્સ કોલેજનો મેઇન ગેટ. અમે ભણતા ત્યારે એ આવો કંઈક હતો અને આજે એ આવો છે. ચાલો દરવાજાની પેલે પાર યાદોની દુનિયામાં આંટો મારી આવીએ.
અહીં પણ એક મેઇન ગેટ હતો જેની બંને તરફ ઓટલી હતી જ્યાં કોઈક જ વાર બેસવા મળતું. આજે લગભગ એ અહીં નથી અને આ જે રસ્તો દેખાઈ રહ્યો છે એ તમને લઈ જાય છે પરબ તરફ. આ તરફ એક ચોતરો હતો જ્યાં એન્યુઅલ ડે કે બીજા ઇવેન્ટ ઉજવાતા. ખાસ કરીને એ ચોતરો એટલે ફ્રી સમયમાં એકબીજાને મળવા માટેનું લેન્ડમાર્ક. કંઈ પણ થાય એટલે ચોતરે આવી જજે ને. અહીં આ પરબ અને આ વોશરૂમ આ બે જગ્યાઓ પરીક્ષા સમયે તમારામાંથી ઘણાએ અને કદાચ મેં પણ સંકટ સમયે મદદ લેવા માટે આશરો લીધો જ હશે અહીં આવવાનો. આ તરફ આ ક્લર્કની બારી છે જ્યાં બસ કે ટ્રેનના બોનોફાઇડ કે બીજા કોઈ સર્ટિફિકેટ માટે આપણે અટવાતા હતા કે કામ કરવા માટે આવતા હતા. કોલેજમાં FY, SY અને TYના ક્લાસ. આ છે એ ક્લાસ જેમાં લેક્ચર્સ અટેન્ડ કરેલા. પાછલો દરવાજો જ્યાંથી માત્ર યસ સર કહીને નીકળી જવામાં એક અજીબ ધડ મારીનું ગૌરવ અનુભવ હતું. ક્લાસની બહારના આ ઓટલા જ્યાં પરીક્ષા સમયે બેસીને અંતિમ ક્ષણની તૈયારીઓ કરવામાં આવતી, ટિફિન ખવાતા ઓટલા પર બેસીને, અને આજે નીચે દેખાય છે ને વેન્ટિલેશનની બારી, એટલે પરીક્ષા સમયે પહેલો ભાગ એટલે કે ઓબ્જેક્ટિવ્સ એ માટે ખૂલ જા સિમસિમ જેવા અમુક હિંમતવાળા સુરવીર એનો ઉપયોગ કરે અને અમારા જેવા પાંચકીનો પ્રસાદ મેળવે. પણ એ રીતે જે એક બે ચાર માર્ક્સ મળે ને એનો કંઈક આનંદ જ અનોરો હતો. આ છે ફિઝિક્સ લેબ. જ્યાં આ કાચની બારી જેમાંથી પરીક્ષા સમયે કયો પ્રેક્ટિકલ પોતાના ભાગે આવશે અથવા તો કયા કયા પ્રેક્ટિકલ ગોઠવેલા છે એ જોવા માટે ડોકિયા તાણતા હતા. બાયોલોજીની આ લેબ. અહીં અળસિયા કાપતી વખતે પોતાના કે બીજા બેચમાં કોઈ છોકરીને વોમિટ થઈ જાય ને તો એ તો જાણે મોટા ન્યૂઝ બની જતા હતા. આ કેમિસ્ટ્રીની લેબ જ્યાં પાવડરનું એનાલિસિસ કરવું, એટલે જાણે કે આજની CID સિરિયલમાં જોઈએ ને એવી ટેસ્ટ કરીને કંઈક સિક્રેટ શોધી નાખી હોય એવી ફિલિંગ્સ થતી, અને તરત જ જર્નલ સબમિટ કરીને ટ્રેન પકડવા માટે ભાગવું. આજે સામે પેસેજ દેખાય છે એ મને ખાસ યાદ છે, કારણ કે આ પેસેજની સાઉન્ડ ઇફેક્ટ જ કંઈક અનેરી છે. મેં અહીં બે ચાર વાર એક મસ્તી કરી લીધેલી, ચાલો તમને પણ એનો અહેસાસ કરાવું. તમે પણ ક્યારેક જાઓ ત્યારે એક વિસલ મારી જોજો. એક માફી માગું છું કે હું કોઈ લેક્ચરર કે પ્રોફેસરનો વિડીયો કે મુલાકાત નથી કરાવી રહ્યો. તેના બે કારણ છે, એક તો સમયનો અભાવ અને બીજું જવા દો, તમારા સમયના લેક્ચરર કે પ્રોફેસરને કૃપયા કરીને યાદ કરી લેજો અને બહુ મન થાય તો મળતા આવજો. ચાલો, ભણવા ભણાવવાની વાત બહુ થઈ ગઈ, હવે કોલેજમાં જેમણે થોડા ઘણા કે વધુ જલસા કરેલા એ પણ યાદ કરીએ. ગેટની બહાર પાર્કિંગ, આ એ પાર્કિંગ છે જ્યાં ઘણા લોકોએ પોતાનો સમય ગાળ્યો છે. અને આ છે કેન્ટીન. અમારા વખતે કેન્ટીન બીજી જગ્યાએ હતી. એ કોની હતી એ તો ખબર નથી, પરંતુ ત્યાં એક વિજય નામનો માણસ હતો જેની જબરજસ્ત ડિમાન્ડ હતી. આજની ભાષામાં કહીએ તો એના કનેક્શન્સ કે ફોલોઅર્સ ઘણા હતા, એટલે કે દરેક ટેબલ ઉપરથી એક જ અવાજ સંભળાય, વિજય વિજય વિજય. એ કેન્ટીનના બ્રેડ અને વડા, સમોસા અને કદાચ બીજી પણ ડીશ મળતી હતી, એનો સ્વાદ. આ એ ગ્રાઉન્ડ છે જ્યાં છોકરાઓ ક્રિકેટ રમતા. ગ્રાઉન્ડની ઓલી તરફ જ્યાં જાળવા જેવા હતા, આજે થોડા રહી ગયા છે,
એ જાળવામાં કોઈક આવતું જતું દેખાય ને, ઓબ્વિયસલી જોડીમાં, તો મનમાં આજે તારક મહેતામાં પોપટલાલને કેવો હરખ થાય છે એવો હરખ થતો હતો. અને આ તરફ સિમેન્ટના બાકડા ગોઠવેલા હતા બેસવા માટે, જેમાં ઘણા લોકો બેસી રહેતા, કોઈક એકલા, કોઈક કોઈકની જોડે. બાકડા પર જોડે બેસવાવાળામાંથી આજે કદાચ ઘણા જોડાઈ ગયા હશે અને ઘણાને આજે એમની જોડે બેસનારની યાદ આવશે. યાદ છે ને, વિડીયો જોઈને તમારા એ ભાઈબંધ કે સહેલીને ફોન કરીને ચોક્કસ જણાવજો કે આ વિડીયો જોયો અને મને તારી યાદ આવી એટલે ફોન કર્યો, અને આ વિડીયો જરૂરથી શેર કરજો. થોડી વિચિત્ર પણ સત્ય યાદો તો કરવી જ પડે ને. વલસાડ સાયન્સ કોલેજ, અલકા સિનેમા, વસંત સિનેમા, આહારની સેન્ડવિચ, બાય બાય. વલસાડ કોલેજની વાત આવે અને તિથલની વાત ન થાય તો કેમ ચાલે? ચલો તો તિથલ જઈએ. આ છે હોટલ તિથલ. કદાચ તમારામાંથી ઘણાએ કે કોઈકે અહીં ચા પીધી હશે કે જમ્યા પણ હશે, હને? આજે તો આ હોટલ તિથલનું મેનેજમેન્ટ બદલાઈ ગયું છે અને હવે એક સરસ ફેમિલી પ્લેસ છે. અગર તમારામાંથી કોઈનું અહીં આવવાનું થાય તો અહીં રોકાવાનું જરૂર પસંદ કરજો. આ છે તિથલનો બીચ અને આ છે તિથલનું સાંઈબાબાનું મંદિર. ચાલો તો બાબાને પ્રાર્થના કે બધાને સુખ શાંતિ અને સ્વસ્થ જીવન આપે અને હર હંમેશ ખુશી આપે. ઓમ સાંઈરામ. આવજો.